सूरत वोर्ड नंबर 16 विस्तार में मंजूर करायेल करंज सुएज ट्रीटमेंट प्लांट लक्ष्मी पार्क सोसायटी थी लक्ष्मणनगर सुधीनी कोयली खाड़ी ने रिमोडिंग अने रिस्ट्रक्चर करी पेक करावानी मंजूरी मिली गई होवा छता पण हजी सुधी कोई काम अटकेलू पड्यू छे अने तेनी पाछळनो फक्त एक ज कारण छे कि ग्रांट नथी मळी। लोकोने आ समस्याना कारणे भारे हालाकी भोगवी पड़ी रही छे એટલે આપ કોર્પોરેટરે રાજ્ય સરકાર દ્વારા ઝડપથી ગ્રાન્ટ આપવામાં આવે તેવી રજૂઆત કમિશનરને કરી છે। સુરત મનપા દ્વારા વિવિધ પ્રકારની આર્થિક સહાય ગ્રાન્ટ રૂપે રાજ્ય સરકાર પાસે માંગવામાં આવે છે। આ ગ્રાન્ટમાં કોર્પોરેશન દ્વારા અલગ અલગ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ મેળવવા મંજૂરી પત્ર વ્યવહાર કરવામાં આવતા હોય છે। ખાડીને પેક કરવા માટે લોકો દ્વારા વર્ષોથી માંગ ઉઠી રહી છે પરંતુ તેનું નિરાકરણ ન આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિક લોકોની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે સુરત મનપા દ્વારા કરંજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી લક્ષ્મણનગર સુધીની કોયલી ખાડીને રીમોડેલિંગ અને રીસ્ટ્રક્ચર કરી પેક કરાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું। આ કામ માટે 274,34,00,000ના ખર્ચે ઇજારદારને કામ સોંપવામાં આવ્યું છે પરંતુ આ કામ મંજૂર થયાને એક વર્ષ જેટલો સમય નીકળી ગયો જવા છતાં સમય સ્થળ પર કોઈ કામગીરી થઈ નથી। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાએ જણાવ્યું કે અમારા વિસ્તારનો આ પ્રાણ પ્રશ્ન હોવા છતાં પણ સ્થાનિકોની ઉદાસીનતાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। આ પ્રોજેક્ટ ફક્ત કાગળ પર જ રહી ગયો હોય તેવો ઘાટ સર્જાય છે અને આ બાબતે જ્યારે રજૂઆતો કરી ત્યારે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આવશે ત્યારે કામ કરવામાં આવશે તેવા જવાબ મળે છે। તેથી કમિશનરને પત્ર લખી મંજૂર થયેલ ખાડી પેક કરાવવાના પ્રોજેક્ટ માટે કમિશનર અંગત રસ લઈ પત્ર વ્યવહાર કરીને રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવા રજૂઆત કરી છે। નમસ્કાર, અમારો વોર્ડ એટલે કે વોર્ડ નંબર 16નો સૌથી મોટો પ્રશ્ન છે કે જે આ કોયલી ખાડી પસાર થઈ છે એ નરક સમાન ખાડીને બોક્સ ડ્રેન કરીને પેક કરવાનો જે પ્રશ્ન છે, આ બાબતે વારંવાર રજૂઆતો, વારંવાર આંદોલનો અને ચીમકીઓ આપ્યા બાદ આ ખાડીને પેક કરવાનું કામ મંજૂર થયું અને 274 કરોડનું કામ ઇજારદારને સોંપવામાં આવ્યું। એના એક વર્ષ થઈ ગયા હોવા છતાં પણ હજી સુધી આ ખાડી પેક કરવાની કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવાની કરી ના હોવાથી અમે જ્યારે અધિકારીશ્રીઓને અમે રૂબરૂ રજૂઆતો કરી ત્યારે અમને જાણવા મળ્યું કે જે રીતે રાજ્ય સરકારમાંથી તબક્કાવાર ગ્રાન્ટ આવશે એવી રીતના ખાડીને બોક્સ ડ્રેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, ત્યારે અમે માનનીય કમિશનરશ્રીને લેટર લખીને, પત્ર લખીને રજૂઆત કરી કે તમે જે રીતે અલગ અલગ વિવિધ પ્રોજેક્ટો માટે આપણે રાજ્ય સરકારને ગ્રાન્ટ આપણે માગતા હોઈએ છીએ, એવી જ રીતે ખાડીને પણ એક સ્પેશિયલ એ સમજીને રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ માગવામાં આવે અને વિધિવત રીતે ગ્રાન્ટ લઈને આ ખાડી પેક કરવાનું કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે એવી અમે માનનીય કમિશનરશ્રીને રજૂઆતો કરી છે।